મિત્રો સ્વાગત છે તમારું દ્વિચલ સુરેખ સમીકરણના આ વિડિયોમાં આજે આપણે x અક્ષ અને y અક્ષને સમાંતર રેખાઓને સંબંધિત કેટલાક તથ્યો વિશે ચર્ચા કરીશું ચાલો લઈએ પહેલો પ્રશ્ન આપેલા બિંદુઓથી મળતી રેખા કયા અક્ષને સમાંતર છે આ પ્રશ્નને આપણે કેવી રીતે ઉકેલીશું શું તમે તેને આલેખ પર દર્શાવીને જોશો કે તે કયા અક્ષને સમાંતર છે આ સાચી રીત છે પરંતુ આપણે માત્ર આ બિંદુઓના યામ જોઈને પણ કહી શકીએ છીએ કે તે કયા અક્ષને સમાંતર છે ચાલો જોઈએ કેવી રીતે આ બધા બિંદુઓમાં x નો યામ 4 એ અચળ છે અને y નો યામ અચળ નથી એટલે કે આ બધા બિંદુઓ x અલ્પવિરામ n ના સ્વરૂપમાં છે જ્યાં x બરાબર 4 છે અને n કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે આપેલા બિંદુઓથી બનતી રેખા y અક્ષને સમાંતર છે જો તમે તેનો આલેખ બનાવીને જોશો તો તે કંઈક આ પ્રમાણે દેખાશે ચાલો એવો જ એક બીજો પ્રશ્ન લઈએ શું આ બિંદુઓથી મળતી રેખા પણ y અક્ષને સમાંતર હશે આ તો ખૂબ જ સરળ છે તમે આ પ્રશ્નનો જવાબ આપવા માટે વિડિયોને રોકીને પણ કરી શકો છો આ બધા બિંદુઓને ધ્યાનથી જોશો તો તેમાં y નો યામ 6 એ અચળ છે અને x નો યામ બદલાય છે એટલે કે બધા બિંદુ n અલ્પવિરામ y ના સ્વરૂપમાં છે જ્યાં n એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે અને y બરાબર 6 છે આ બિંદુઓથી બનતી રેખા x અક્ષને સમાંતર છે કે નહીં કે y અક્ષને સમાંતર અને આ રેખા આલેખ પત્ર પર કંઈક આ રીતે દેખાશે આપેલા બિંદુઓથી મળતી રેખા કયા અક્ષને સમાંતર છે આ પ્રશ્નનો જવાબ વિચારવા માટે તમે વિડિયોને રોકી પણ શકો છો આ બિંદુઓને જોઈને પણ જાણી શકાય છે કે અહીં x અને y બંનેના યામ બદલાય છે એટલે કે અહીં મળતી રેખા કોઈ પણ અક્ષને સમાંતર નહીં હોય લઈએ આગળનો પ્રશ્ન આપેલા આલેખમાં દોરેલી રેખાનું સમીકરણ જણાવો આલેખમાં આપણને સ્પષ્ટપણે દેખાય છે કે રેખા AB x અક્ષને સમાંતર છે અહીંયા માત્ર x ના યામ બદલાઈ રહ્યા છે અને રેખા y અક્ષને બિંદુ 0-2 પર છેદે છે માટે રેખા AB નું સમીકરણ y બરાબર 2 છે મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ આજના વિડિયોમાં આપણે x અક્ષ અને y અક્ષને સમાંતર રેખાઓ સંબંધિત કેટલાક તથ્યો પર ચર્ચા કરી મળીએ આગળના વિડિયોમાં એક નવા પ્રકરણ સાથે આભાર